જીવતી ભેં અંદર પેકેટમાં વેચાઈ જાય એ મારે મને આશ્ચર્ય નથી હવે આ ચૌદ પેકેટ ને મશીનમાં નાખો અને પાછું આમ ઉલ્ટા ક્રમે એને પાછી લાવો અને એમાંથી જો જીવતી ભેસ બહાર આવે તો હું કહું કે તમારી ટેકનોલોજી મોર્ડન એક બાજુ મત્સ્યોદ્યોગ પૂર જોશમાં ચાલે છે તમે શબ્દો સમજો જ કેવાય છેતરામના શબ્દોશ કપડાનો હજી ઉદ્યોગ સમજ્યા પાવર લૂમ ના કારખાના હોય એને કપડાનો ઉદ્યોગ કહેવાય માછલાનો કે ઉદ્યોગ હોય તમને ભરમાવવામાં આવે છે મત્સ્યોદ્યોગ શબ્દ એથી આગળ હવે કદાચ તમે વાંચવું હોય તો મહિના પહેલાના દિવ્ય ભાસ્કર ની અંદર કેન્દ્રીય પશુપાલન મંત્રીએ જાહેરાત કરી ગુજરાત નહી ભારતના દરેક ખેડૂતને એક મરઘી આપવામાં આવશે એમાંથી એને ઈંડાઓ અને એ ઈંડાઓનો વ્યાપાર ચાલુ થશે ખેતી શબ્દ સેના માટે વપરાય ખેતી શબ્દ ઘઉંની ખેતી હોય બાજરાની હોય ચણાની હોય બરાબર છે આ બધાની ખેતી હોય હવે ઈંડાની ખેતી કરવામાં આવશે એનો મતલબ એ કે મરઘાને ખેતરની અંદર એવું બિયારણ આપવામાં આવે જેનાથી અને એવા ઇન્જેક્શન આપવામાં આવે જેનાથી વધુ ને વધુ એ ઈંડા પેદા કરશે વધી પડેલા ઈંડા ક્યાં જશે ખબર છે વર્ષો પહેલા આ યોજના આવી હતી વર્ષો પહેલા કે આપણા બાળકો સ્કૂલની અંદર એમને પૌષ્ટિક તત્વ એમના ઘરમાં નથી મળતું કારણ કે આપણો દેશ ગરીબ છે તો આપણા બાળકોને મજબૂત કરવા માટે આપણે ઈંડા આપવા જોઈએ અને એ વખતે જૈનો હિન્દુઓ બધા એક સાથે તૂટી તૂટી પડ્યા આ આ યોજના યોજના ગઈ ફરી પાછી આવી આખા દેશને માંસાહારી બનાવી દેવો છે ઇનડીરેક્ટલી તો તમારા પેટમાં હવે જતું થઈ ગયું છે તમે જેને જેલી કહેતા હો એ સિવાય પણ હજીનો મોટો વગેરે જે જે વસ્તુઓ તમારા ઘરની અંદર રસોઈની અંદર વપરાતી થઈ ગઈ છે જરાક ચેક કરો તો ખબર પડે કે આની અંદર હાડકા જીલેટીન એટલે શું બીજું કંઈ નહીં જીલેટીન એટલે હાડકાનો ભૂકો અને આ હાડકા કોના હોય પંચેન્દ્રિય તિર્યંછો તિર્યંછોની ભયંકર હિંસા ચાલે છે એક વખત શાંતિથી તમે જો વિચારશો ને તો તમારા કાનમાં અબોલ પશુઓની ચીસો સંભળાશે અને વર્તમાન કાળમાં જે પણ નુકસાનો આવી રહ્યા છે સાંભળી રહ્યા છો કે થઈ રહ્યા છે આ બધાના મૂળમાં એક કારણ આ અબોલ પશુઓની હત્યાશ તમને ખ્યાલ હોય આજથી લગભગ સત્યાવીસ વર્ષ પહેલા લાતુરમાં ભૂકંપ આવ્યો હતો એ લાતુરના ભૂકંપનો સર્ચ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે જે દિશામાં આ ભૂકંપ આવ્યો એ દિશામાં આગળ જાઓ તો દેવલા દેવનારનું કતલખાનું હતું અને દેવનારના કતલખાનામાં કપાતા પંચેન્દ્રિય અબોલ જીવની જે ચીસ એ ચીસના વેવ

એક આવા સમાચાર મોકલ્યા કે આ આવેલા પંદરસો યુવાનોને તમે એક આ સ્ટીકર આપજો આજે તમને એક થેલી આપવાની છે ને જેમાં મોર્નિંગ ન્યૂઝ હશે જેમાં દુર્ઘટના નિવારણ યંત્ર એમાં સ્ટીકર હશે ગાડીમાં લગાડવાનું અને ઘરે લગાડવાનું અને સાથે એક હિંસા મુક્ત વિશ્વ એક વૈચારિક આંદોલન આખા દિવસમાં એક મિનિટ માટે અહીંયા બેઠેલા તમામ યુવાનોએ એટલું જ વિચાર કરવાનો સમસ્ત વિશ્વ હિંસાથી મુક્ત થાવ અને અમારા મહાત્માઓ સાથે આજે અમે વિચારણા કરી તો એમણે એમ પણ કીધું કે જેમ એક વ્યક્તિના વિચારની અસર પણ પડે તો હજારો લાખો લોકો આની અંદર જોડાય તો એની અસર કેમ ના પડે એથી વધારે નિયત વ્યક્તિ

આખું વિશ્વ હિંસા મુક્ત બને વિશ્વમાં કોઈ જીવની હિંસા ન થાવ આવું એક વિચાર આપણે બધા પિન ડ્રોપ સાયલેન્ટ સાથે વિચારીએ અમે તો રોજ સવારે ચૈત્યવંદન પછી દેરાસરમાં વિશ્વ આખું હિંસા મુક્ત બને એ માટે એક લોગસ્તનો નો સાગરવર ગંભીરાનો કૌશલ કરીએ જ છીએ